सातम आठमना તહેવારને આડે હજુ અંદાજિત 50 દિવસ જેટલો સમય બાકી છે તે પૂર્વે સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે। સિંગતેલના 15 કિલોના તેલના ડબ્બાનો ભાવ હાલ 3100 સુધી પહોંચ્યો છે, ત્યારે આગામી 2 થી 2.5 મહિના સુધી સિંગતેલના ભાવમાં આ જ પ્રકારે આગ ઝરતી તેજી જોવા મળશે। ખાદ્યતેલ સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે કે હાલના સમયમાં આપણે ત્યાં મધ્યપ્રદેશની મગફળી પિલાણ માટે આવતી હોય છે, પરંતુ ચાલુ ત્યાં વરસાદ પડતા પીલાણ માટેની મગફળી સારી નથી આવતી, તો બીજી તરફ હાલ આપણે ત્યાં મગફળીના 20 કિલોના ભાવ 1700 રૂપિયાથી પણ વધુ જોવા મળી રહ્યા છે। મગફળીની આવક ઓછી હોવાના કારણે ખેડૂતોને સારા ભાવ પણ માર્કેટયાર્ડમાં મળી રહ્યા છે। એકંદરે પીલાણ માટેની મગફળીની આવક ઓછી થતાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી સમયમાં ચોમાસું સિઝન પૂર્ણ થતાં મગફળીની આવક થતાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળશે। એક મહિનામાં સિંગતેલના ભાવમાં ડબ્બે 175 થી 210 રૂપિયાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। ખાદ્યતેલમાં સિંગતેલની પરિસ્થિતિ અત્યારે જોવા જઈએ તો 2900 રૂપિયાથી લઈ અને 3100 રૂપિયા સુધી બ્રાન્ડ પ્રમાણે અલગ અલગ જોવા મળી રહી છે। અને સિંગતેલની અંદર છેલ્લા એક મહિનાની અંદર 150-200 રૂપિયા અને કપાસિયા તેલ, સનફ્લાવર, મકાઈ તેલ અને સોયાબીન તેલની અંદર 50 લઈ અને 75 રૂપિયા જેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સિંગતેલમાં ભાવ વધારો થવાનું મુખ્ય કારણ જોવા જઈએ તો આપણે યુપીમાંથી જનરલી અત્યારની સિઝનમાં મેનપુરી મગફળી આવતી હોય છે, એ મગફળી વરસાદને કારણે ખૂબ ડેમેજ થઈ જવાને કારણે પિલાણમાં ચાલી શકે એવી પરિસ્થિતિ નથી, અથવા તો જે પણ મગફળી ડેમેજ પિલાણમાં જાય છે એ ખાવાલાયક સિંગતેલ બનતું નથી, એને કારણે અત્યારે સિંગતેલની સારા એવા પ્રમાણમાં અછત સર્જાઈ ગઈ છે। આ ઉપરાંત ખૂબ સારી મગફળી જે પિલાણમાં ચાલે છે એનો ભાવ અત્યારે 1700 રૂપિયાને પાર ચાલ્યો ગયો છે, એને કારણે પણ અત્યારે સિંગતેલની અંદર ભાવ પેરિટી દેખાઈ રહી નથી, એને કારણે સિંગતેલનો ભાવ ઊંચો જોવા મળી રહ્યો છે।